ચાલો છોકરાઓ કેમ છો મજામાં હોજ માં ને હો ભલે ચાલો આમ તો સિલેબસ આપણું પૂરું થઈ ગયો છે એટલે હવે નેક્સ્ટ જે આવતીકાલથી જે મારો સેશન છે એમાં આવતીકાલે હિરેન સર લેકચર લેશે એટલે બુધ ગુરુ શુક્ર શનિ અને સોમવારે પણ હિરેન લેક્ચર લેશે સાહેબ કહેતા હતા મારે થોડું બાકી છે મેં કીધું કશો વાંધો નહીં મારે ઓલરેડી પૂરું થઈ ગયું છે ઇવન હા રિવિઝન કરાવીશ બેટા કારેલિયા કોણ છે કૃપા રિવિઝન કરાવીશ બરાબર મંગળવારથી આપણું રિવિઝન ચાલુ થશે ચિંતા ના કરો સોરી બરાબર ચિંતા ના કરો હું છું ને રિવિઝન કરાવીશ હવે ત્રીજું ચોથું પાંચમું એક દિવસમાં ત્રણે ત્રણ ચેપ્ટર રિવિઝન થાય એમ છે બરાબર પેલું છઠ્ઠું રહ્યું સોરી પેલું બીજું છઠ્ઠું ત્રણ એ ચાર નું કામ છે ટોટલ એ હું કરાવી દઈશ સો ફિકર નોટ બધા છ છ ચેપ્ટર કરાવીશ રિવિઝન છ છ કરાવીશ બરાબર આ ચેપ્ટર પૂરું આપણે દિવાળી પછી કરશું હા પ્રસાદ મેં મોકલી હતી થિયરી ક ક્લિયર થાય ને એટલે જેને સાતમું ચેપ્ટર છે આપણે ગયા વર્ષના રેકોર્ડેડ લેક્ચર જોઈ લે હવે કમેન્ટ બંધ કરી દઈએ કમેન્ટ બંધ કરી દઈએ એકદમ એમાં હા નહીં કરવાનું એમાં જવાબ જ નહીં દેવા નહીં જવાબય નહીં જવાબય નહીં આજે એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રમેય છે એ આપણે ભણવાના છીએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રમય પહેલા આપણે જે ગઈ કાલે જોયું હતું ગઈ કાલે જોયું હતું કે ભાઈ એક શરત આપણે જોઈ હતી એક શરત આપણે જોઈ હતી અને શરત હતી બાખુ બા બે ત્રિકોણ બે ત્રિકોણ એમાં આ બાજુ અને આ બાજુ સરખી હોય આ ખૂણો અને આ ખૂણો સરખો હોય અને આ બાજુ આ બાજુ સરખી હોય એટલે કે બાજુ ખૂણો બાજુ બે એકરૂપ કહેવાય આવું આપણે ભણી ગયા છીએ કમેન્ટ બંધ હવે આપણે આવે છે આખું પણ એ પ્રમેય છે એ શું છે પ્રમેય કે જેને આપણે સાબિત કરીશું શું કરીશું કારેલિયા કૃપા બેટા જો તમને થોડું વાંચતા આવડતું હોય તો અહીંયા લખ્યું છે એકરૂપ અને સમાંતર બે અલગ કહેવાય એકરૂપ એટલે સરખા અને સમાંતર એટલે બે રેખા માટે પ્રયોજાય સમાંતર આને સમાંતર કહેવાય બે સરખા હોય તો થોડો શબ્દ બે અલગ અલગ આપે જો એક ત્રિકોણના બે ખૂણા અને અંતર્ગત બાજુ અનુક્રમે બીજા ત્રિકોણના અનુરૂપ ખૂણા અને અંતર્ગત બાજુને સમાન હોય તો આ બે ત્રિકોણ એકરૂપ છે એટલે પેલા શું કેવા માંગે છે સમજો બે ત્રિકોણ છે બે ત્રિકોણ નોમજ આવી ચાલો અંતર્ગત એટલે વચ્ચે અંતર્ગત અને એની વચ્ચે અંતર્ગત એટલે વચ્ચે અંદરની બાજુ અંતર્ગત એટલે શું થાય અંદરની બાજુ શું કે છે જો એક ત્રિકોણના બે ખૂણા એટલે આ એક ખૂણો આ ખૂણો આ બીજો ખૂણો બીજો ખૂણો અને એની અંતર્ગત કઈ બાજુ આવે છે બે ત્રિકોણ એકરૂપ છે ચાલો હવે જુઓ આપેલું છે શું એને આપણે પક્ષ કહીશું પ્રમેય માટે મેં તમને મુખ્ય ત્રણ અંગો કીધા તા પક્ષ સાધ્ય અને સાબિતી કમેન્ટ બંધ

કારેલિયા કૃપા તમે નવા છો તમે નવા છો તો છઠ્ઠા ચેપ્ટરનો નો પ્રમેય છ જોઈ લેજો તમે વચ્ચેથી જોડાવ એટલે તમને નવું નવું લાગશે પક્ષ એટલે એનો મતલબ એવો થાય જે વસ્તુ આપેલી હોય આપણને એને પક્ષ કહેવાય શું આપેલું છે તો કે આ બે ત્રિકોણમાં બે ખૂણા સરખા છે પાછ કયા કયા તો બી અને ક્યુ સરખા છે અને સી અને આર સરખા છે તથા એ બે ની અંતર્ગત બાજુ એ સરખી આપી બીસી બરાબર ક્યુ એવું આપેલું છે એને પક્ષ કહેવાય ઈ મેં લખું જો ત્રિકોણ ક્યુ બીસી બરાબર ક્યુ આર તથા સી બરાબર આર આપેલ છે એને પક્ષ કહેવાય સાધ્ય શું શું સાબિત કરવાનું છે શું મારે તો કે મારે સાબિત એવું કરવાનું છે એને સાધ્ય કહેવાય જે મારે મેળવવું છે ને એને સાધ્ય કહેવાય શું સાબિત કરવું છે તો કે આ બે ત્રિકોણ એકરૂપ સાબિત કરવા છે બે ત્રિકોણ એકરૂપ સાબિત કરવા છે મારે તો આ બે ત્રિકોણ એકરૂપ છે એનો મતલબ આ બે ત્રિકોણ એકરૂપ સાબિત કરવા છે આ શું મારું સાધ્ય સાબિતી કોને કહેવાય તો કે આની પ્રોસીજર હવે જુઓ આ બે ત્રિકોણ છે સાંભળજો બે ત્રિકોણમાં ભાઈ આ ચુનીલાલ ધડુક કોણ છે ભાઈ હે ભાઈ હજી હજાર વખત કીધું છે કે એક થી છ ચેપ્ટર જ પૂછાવાના છે મને ખબર તો અહીંયા એવું તો નથી ને સરકાર એવું તો નથી કીધું સત્ર એક સત્ર બે સેમેસ્ટર સિસ્ટમ તો છે નહીં નવમામાં નવમામાં ગમે ગમે ભણાવી શકે એક થી છ ચેપ્ટર પૂરા થઈ ગયા તો ચોપડી તો ભેગી જ છે અને ત્રીજો ચોથો લેક્ચર છે તમે ક્યાં હતા તે રૂધી ભાઈ હે ધડુક ક્યાં હતા ક્યાં તે રૂધી મામાના ઘરે વાહ સરસ ના તો હું નેટ નહીં આવતો હોય ન્યા ભણાય નહીં મામાના ઘરે ગયા હોય તો હવે સાબિતી જોઈએ તો આ જે બાજુ એ બી છે સાંભળજો એ ત્રણ કેસ બની શકે ત્રણ કેસ બને એ બી છે એ પીક્યુ જેટલી હોય બે હરખી હોઈ શકે એ બી છે એ પીક્યુ કરતા નાની પણ હોઈ શકે કાં તો ત્રિકોણ આવો પણ હોઈ શકે જો અત્યારે બે એકરૂપ આપ્યા નથી સાંભળજો ખાલી આ બે હરખા આપ્યા છે આ બે હરખા આપ્યા છે આ બાજુનો કઈ ઉલ્લેખ કર્યો નથી આ બાજુનો કઈ ઉલ્લેખ કર્યો નથી તો એ બે બાજુ છે સાંભળજો બની શકે એ આમ પણ હોય મતલબ આ મોટી આ નાની અથવા આ છે એટલી જ અથવા આ નાની આ મોટી ત્રણ કેસ શક્ય બને કાં તો આ બે બાજુ સરખી હોય આ બે હો એબી અને ની વાત કરું છું કાં તો એબી છે એ મોટા હોય પીક્યુ કરતા અને કાં તો એબી છે એ પીક્યુ કરતા નાના હોય ઠીક છે બરાબર છે આવી રીતે હોઈ શકે ચાલો એ ત્રણે ત્રણ કેસ માટે આપણે વિચારીએ કારણ કે એ બે બાજુ માટે આપણને કઈ ઉલ્લેખ કર્યો નથી એ બી અને પીક્યુ માટે એના ઉપરથી જ આપણે સાબિતી કરવાની છે ટોટલ ત્રણ કેસ પોસિબલ બનશે કેસ વન ધારો કે એ બી બરાબર પીક્યુ છે પટેલ નંબર પીક્યુ છે તો હવે તો આપણી પાસે શરતો છે જો એ બી બરાબર પીક્યુ ધારી તથા ખૂણો બી બરાબર ખૂણો ક્યુ આવું મેં કેમ લખ્યું ખૂણો બી બરાબર ખૂણો કયો આ રહ્યું પક્ષમાં છે ક્યાં છે પક્ષમાં છે અને બીસી બરાબર ક્યુઆર એ પણ પક્ષમાં છે શરત જુઓ તો કઈ લાગી શરત કઈ લાગી બાજુ ખૂણો બાજુ કઈ શરત લાગી બાખુબા બાખુબા શરત મુજબ ત્રિકોણ ત્રિકોણ એક કેસમાં તો આપણે સાબિત કરી મહેશ્વરી આનંદી પેલો લેક્ચર છે તમારો કમેન્ટ બાંધ પેલો લેકચર છે સાતમા ચેપ્ટરનો પહેલો પેલો લેક્ચર છે ક્યાં હતા અત્યાર સુધી હા નિસર્ગ દિયોરા ક્યાં હતા અત્યાર સુધી પેલો લેક્ચર કોણ જોયો સાતમા ચેપ્ટર નો પેલો લેક્ચર કોણ જોશે એમાં બધું સમજાવેલું છે મેં એમાં બધું સમજાવેલું છે ભાઈ ચિરાગ ડુંગર આ બધાય જે પેલી વખત લેક્ચર જોઈ રેકોર્ડિંગ જુઓ પેલા બાખુબા શું છે એની બધું ભણાવી દીધું છે ઓલરેડી તમે બધા વેકેશનના મૂડમાંથી આવ્યા હવે તકલીફ એ થઈ કે તમે બધા વેકેશનમાં જતા રહ્યા હતા પછી આપણે રેકોર્ડેડ જોયા ન હોય ફરવા જતા રહ્યા હોય આપણે સીધા લેક્ચરમાં જોડાઈ જઈએ પૂછી લેવું સાહેબ તો પચાવર કે છે એનું કામ એ છે

એ તો સાબિત કરવાની છે આપણે મદદ કોની લીધી બાખુબાની મદદ લીધી એના ઉપરથી આ ખુબાખુ સાબિત કર્યું જે લેક્ચર મિસ કરી ગયા છે રેકોર્ડેડ જોઈ લેજો પછી આ લેક્ચર જોઈન કરજો ચાલો હવે બીજી શરત લઈએ આપણે નંબર નંબર શું લઈએ મોટી છે કોના કરતા પી કરતા એવું ઉધારીએ પહેલા હું ધાર્યો એ એબી અને પી બે સરખા ધાર્યા હવે બની શકે એબી મોટી હોય પી કરતા હવે એ બી મોટા છે પીક્યુ કરતા માનો કે પી ધારો કે પછી પાંચ ક્યાંથી આવ્યા ધારો કે પીકયુ પાંચ છે છે તો જેટલા જ અહીંયા માપ લેવું હોય બિંદુ ક્યાં લેવું પડે તો કે બિંદુ અહીંયા ક્યાંક લેવું પડે તો આ કેટલું થાય ભલે નો દેખાય હા મને ખબર છે આ આ દેખાતું તો કેટલું થાય થઈ જાય કેમ મોટું છે છે નાનું એવું જ કીધું છે એ બી મોટું છે પીક્યુ નાનું છે એ બી સાત છે પીક્યુ પાંચ છે બરાબર નો અર્થ તો બરાબર થાય બરાબર એટલે શું થાય ક્યારનો હું મંડાણો બરાબર નો અર્થ નિસર્ગ બરાબર નો અર્થ બરાબર થાય હવે માનો કે મારે આના જેટલું કરવું હોય પીક્યુ જેટલું જ અહીંયા કરવું હોય અહીંયા તો મારે પાંચ અહીં લેવું પડે અહીં ક્યાંક અંદરની બાજુએ તો એ થાય એટલે હું એક બિંદુ પી લઉં જો સાંભળજો બિંદુ એવું પી લઉં સોરી પી નહીં એસ લઈએ સાહિલ નું એસ બિંદુ એસ એવું લીધું મેં બિંદુ એસ એવું લીધું કે જેથી કરીને એસ બરાબર પી થાય પાંચ પાંચ તમને થોડુંક અહીં સુધી લખાય ને પછી બધું સમજાય હું આવું હુકામ કરું છું જોજો તો ધારો કે એ બી પર બિંદુ એસ એવું લેતા કે જેથી એસ બી બરાબર પીક્યુ એટલે આ બાજુ આ બાજુ સરખી થાય સાંભળજો બધા સાંભળજો બધા સાંભળજો હવે નિસર્ગ દિયરો એટલે જ કહું છું કે પેલો બીજો લેક્ચર જુઓ નથી જોયો ને તમે તમે નથી જોયો જોયો છે નહીં તો નહીં આવડે બરાબરની ઉપર જે આ જે છે ને બરાબરની ઉપર આવું એને એકરૂપ ની નિશાની કહેવાય એવું હું નહીં કહું તને કઉ્યા આનો અર્થ થાય કે જ્યારે ભૂમિતિમાં કોઈ આકારો સરખા દર્શાવવા હોય ને ત્યારે એકરૂપ નો સિમ્બોલ વપરાય બરાબર હું આમ નહીં કહી શકું કે ત્રિકોણ એબીસી બરાબર ત્રિકોણ પીક્યુઆર નહીં ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ પીક્યુઆર એવું લખવું પડે મોજ મજા કરી લેક્ચર જોવાનો ટાઈમ રહ્યો હોય ત્રિકોણ એસબીસી અને ત્રિકોણ પી ક્યુ આર માટે એના માટે વિચાર્યો કયા બે ત્રિકોણ લીધા નાના નાના

બેસી બરાબર ક્યુઆર કેમ તો કે પક્ષ એ તો આપેલું જ હતું ને પણ આ બે બાજુ તો સરખી આપેલી જ હતી આ બે ખૂણો જ સરખો આપેલો જ હતો હવે અહિયાં ધ્યાન કઈ શરત લાગી બાજુ ખૂણો બાજુ જોજો ખયા બે ત્રિકોણ આપણે તો આ કરવાના જ નતા આપણે તો એ બીસી આપણે તો ને કરવાના હતા પણ હવે અહીંયા જોજો હવે થોડુંક આપણે આગળ વધીએ જોજો તમને મેં હું કીધું છે એ બી મોટા છે એવું ધાર્યું છે આપણે બની શકે એ બી મોટા હોય આ ત્રણ શરત પૂરી થાય ને પછી હું તમને એક નિયમ સમજાવીશ ત્રણ શરત પૂરી થાય ને પછી હું તમને એક નિયમ સમજાવી દઈશ આખે આખો એટલે તમને આખે આખો પ્રમેય ક્લિયર થઈ જશે હવે જુઓ માટે હું આમ કહી શકું સાંભળજો એસ બી સી બરાબર પી ક્યુ આર તો આપણે એકરૂપ કીધા બે હરખા કીધા બે ત્રિકોણ તો આમ કહી શકું એસ સી બી બરાબર ખૂણો પી આર ક્યુ સીપીસીટી મુજબ આ બે ખૂણા તો સરખા જ થાય સીપીસીટી મુજબ આ બે ત્રિકોણ જો હું એકરૂપ કહી દઉં આ ત્રિકોણ અને આ ત્રિકોણ એ બે જો હું એકરૂપ કહી દઉં તો સીપીસીટી મુજબ એસસીબી અને પીઆરક્યુ બે સરખા થાય સરખા થાય સાંભળજો જોઈ સરખા થઈ જાય પણ એ હારું આપણે આપણી પાસે પક્ષ હતો આપણને સી એટલે કે એસીબી બી કહી ગયો સી અને આર એસીબી બી અને પીઆર ક્યુ બે સરખા હતા પરંતુ પક્ષમાં શું આપ્યું છું જો આ બધા નવા આવ્યા ને નવા સીપીસીટી એટલે શું જોયું આમ હોય અમારે નવા જૂના વિદ્યાર્થીને બધાને ખબર રહી છે જૂના ઇન ધ સેન્સ સાતમું ચેપ્ટર ભણ્યા છે એવો જેને દાંડી નથી મારી જે ફરવા નદ ગયા જેને લેક્ચર રેગ્યુલર એટેન્ડ કર્યો ઘણા વિદ્યાર્થીઓને સાહેબ બે દી ન ભર્યા તો ફરક શું પડે બધું નવું નવું લાગે કોઈ પ્રશ્ન નહીં થાય જેને લેક્ચર ભર્યો છે ને ભાઈ હેમંત કાલ યુટ્યુબમાં આવી છે ને તો યુટ્યુબમાં બતાડી દેશે ક્યારનો એકનો એક સવાલ કરે જ બેટા અહીં ભણવામાં ધ્યાન દઈ દે ને હવે ખબર પડી એક લેક્ચર મિસ કરવાથી શું અંજામ થાય અંજામ ના ત્રણે ત્રણ કેસ દક્ષ હજી ત્રીજો કેસ આવશે શાંતિ રાખ તો એસીબી બરાબર પીઆર ક્યુ છે જો જમણી જમણી બાજુ સરખી હોય તો ડાબી ડાબી બાજુ સરખી જ થાય ને જમણી જમણી બાજુ સરખી હોય તો ડાબી ડાબી બાજુ થાય અને ને અને આ બે ખૂણા ક્યારે સરખા ક્યારે શક્ય થાય હાંભળો આ બે ખૂણા સરખા ક્યારે શક્ય થાય આ ખૂણો અને આ ખૂણો એ શક્ય સરખા ત્યારે જ થાય જયારે આ બિંદુ છે ને અહીંયા હોય એસ છે ને એ એની જગ્યાએ હોય ત્યારે આ ખૂણો અને આ ખૂણો ક્યારે શક્ય થાય જ્યારે એસ છે એ એ ઉપર હોય આપણે એવું માન્યું હતું કે જે આ એ બી છે એ પીક્યુ કરતા મોટો હશે પણ હકીકતમાં જયારે ખૂણો બાજુ ખૂણો શરત હોય ને ત્યારે આ બધી બાજુ આ બાજુ હરખી જ હોય એ નાની મોટી ન હોય હજી આપણે એમ વિચારી જોઈએ કે આ મોટી છે ને આ નાની છે સોરી એવું તો આપણે વિચાર્યું આ મોટી આ નાની હવે એમ વિચારીએ આ નાની ને આ મોટી તોય તમને અલ્ટિમેટ ફરી ફરીને આપણે અહીંયા જાઉં છું આ નાની ધારીએ ને આ મોટી ધારીએ આવું ક્યારેય હોય નહીં એ બે સરખી જ હોય જયારે બાજુ ખૂણો બાજુ થાય બાજુ ખૂણો બાજુ થાય સોરી હા બાજુ ખૂબ આખું ખૂબ આખું ખૂબ આખું જો સાબિત કરવી હોય સાંભળજો તો એ આ બાજુ હંમેશા સરખી જ હોય નાના મોટી ના હોય પણ આપણે ધારીએ છીએ માનો હોય તો શું થાય તોય ફરી ફરીને તમે ન્યા જાઓ એ ના જ હોય સમજ મેં આવતા હે સમજ મે આવતા ભાઈ એસસી બરાબર પીઆર ક્યુ એટલા માટે એવા સીપીસીટી બેટા બે ત્રિકોણ એકરૂપ લખીએ ને આપણે તો અનુરૂપ અંગો સરખા થાય સીપીસીટી મુજબ કોરોપોન્ડિંગ પાર્ટ કોન્ગ્યુઅન્ટ ટ્રાયંગલ ત્રીજી શરત લઈએ પછી સમજાવું ફરીથી બધું ફટાફટ ટૂંકમાં કોણ છે યાર ચાલો હલો હલો હા સાહેબ લેક્ચરમાં શું ફ્રી થઈને કરું તમને ફોન હાલ હવે જો હવે કઈ શરત લઉં છું

આપેલ જ છે આપણને જો અહીં શું આપેલું છે જો કે જો એક ત્રિકોણના બે ખૂણાના અંતર્ગત બાજુનો ક્રમ બીજા ત્રિકોણના અનુરૂપ ખૂણાના અંતર્ગત બાજુને સમાન હોય હોય એવું કીધું છે ચોપડા કીર્તિ એટલે અને બે ત્રિકોણ આપણે આપડા અનુરૂપ નામ મનપસંદ નામ લીધા એના ઉપરથી જાય આપ્યું છે એ લખો તો પીક્યુ મોટું હોય ધારો કે પીક્યુ પર કોઈ બિંદુ ટી એવું લઈએ કે જેથી એ બી બરાબર બટ્ટી ક્યુ થાય હવે આ મોટું છે આ નાની ધાયરી છે આ નાની છો તો એના જેટલી આમાંનું ટીક્યું થતું એ બી બરાબર ટીક્યું થતું એવું બિંદુ ટી લીધું યાર્યું છે હજી ધાયર્યું છે ચાલો ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ટીક્યું આર માટે એબી બરાબર ટીક્યું કેમ પછી આ બે ખૂણા ખૂણાની તો આપણી જૂની કંડિશન તો છે જો એ તો આપડી છે જ જૂની કંડિશન તો આપણને આપેલી જ છે પક્ષ તો કઈ ફેરવો નથી પક્ષ તો એનો એ જ છે જા બે ત્રિકોણ આપણે ધાર હતા એ એકરૂપ સાબિત થયા હવે એકરૂપ સાબિત થયા હોય ને તો સিপিસીટી એટલે એકરૂપ સાબિત થયા હોય ને પછી એના બાકીના અંગો છે ને સરખા થઈ જાય એને સিপিસીટી કહેવાય ઓટોમેટિક સરખા થઈ જાય તો માટે હું આમ લખી શકું કે ખૂણો એસીબી બરાબર ખૂણો ટીઆરક્યુ કેમ

ક્યાંથી છે પક્ષમાંથી છે પક્ષમાંથી છે તો ડાબી ડાબી બાજુ સરખી હોય તો જમણી જમણી બાજુ સરખી થાય ને ટ ક્યુ એટલે કે આ ખૂણો અને આખો ખૂણો ઈ બે સરખા છે ઈ બે ક્યારે શક્ય બને નાનો ખૂણ આ અને આ ક્યારે શક્ય બને જ્યારે ટી છે ઈ પી ઉપર હોય ટી છે એ પી ઉપર હોય સંપાતિ એટલે ખબર ને આમ ફીટ સંપાત થવું એટલે એની જગ્યાએ એની ઉપર જ હોવું એમ એની ઉપર જ હોવું અથવા આપણે એમ જ કહી શકીએ બિંદુ ટી અને બિંદુ પી એક જ બિંદુ છે બિંદુ ટી અને બિંદુ પી એક જ બિંદુ છે તમને એમ થાય પ્રમેય ઓ હો 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 પ્રમેય તો હાવેલા ગોખી નાખી એટલે સમજો તો આવડે નહીં તર ન આવડે સમજવું પડે પ્રોસેસ એકને એક જ છે ખાલી ત્રણ વખત છે હળિયા યશ પ્રોસેસ એકને એક જ છે ત્રણ વખત કરી છે આ જ વસ્તુ આટલી લાંબી પ્રોસેસ છે સરસ પ્રશ્ન સારો છે અડિયા એ છે બહુ સારો પ્રશ્ન કહે પણ આ જ વસ્તુ તમારા જન્મ પછી તમે જ્યાં સુધી કમાવો નહીં ત્યાં સુધીની જે પ્રોસેસ માતા પિતા તમારા ઉપર કરે છે એ પ્રોસેસ કેટલી લાંબી છે હાલો એક આજ સરસ મજાનો એક ટાસ્ક કરીએ એક એક્ટિવિટી કરીએ આંખ બંધ કરો જ્યાં પણ બેઠા છો ત્યાં આંખ બંધ કમેન્ટ બંધ કમેન્ટ બંધ આંખ બંધ આંખ બંધ ચલો આંખ બંધ કરી દીધી છે હું જે કઉ છું એ વિચારજો તમારે જીવનમાં શું કરવું છે શું મેળવવું છે શું પ્રાપ્ત કરવું છે આજથી દસ વર્ષ કે પંદર વર્ષ પછી તમારો એક મોટો બધો બંગલો હોય પોતાના પૈસેથી ખરીદેલો એ બંગલામાં તમે પ્રથમ વખત પ્રવેશતા હો ત્યારે એક બાજુ મમ્મી હોય એક બાજુ પપ્પા હોય જ્યારે ઘરમાં પ્રવેશ કરો છો ત્યારે એ મમ્મી અને પપ્પા પર ચહેરા એના એના ચહેરા પર જે ખુશી હોય છે જે આનંદની લાગણી હોય છે એ આંખો વરસતી હોય છે ખુશીના કહેતી હોય છે કે તારા જેવો દીકરો દરેક મા બાપને મળે આજ સાચી કમાણી છે આજ સાચી સફળતા છે આજથી દસ કે પંદર વર્ષ પછી તમે મમ્મી પપ્પા તમે ઘરમાં છે પપ્પા ઝૂલા ઉપર ઝૂલે છે હિંચકે છે બેઠા છે સરસ મજાનો પરિવાર છે એ આનંદમય જીવન વિતાવે છે આ જ સાચી સફળતા છે જ્યારે માતા પિતાને તમારા પ્રત્યે એમ થાય કે આવો દીકરો દરેક મા બાપને દેજો બસ આજ તમારી સાચી કમાણી છે તમારા દરેક કાર્ય તમારા દરેક પગલાઓ એવા હોવા જોઈએ કે માતા પિતા ગર્વથી કહી શકવા જોઈએ કે આ મારો દીકરો છે કે આ મારી દીકરી છે એને સાચી સફળતા કહેવાય આ હવે જે આ જે સીન છે ને વિચારો આજથી દસ પંદર વર્ષ પછી તમે તમારા મોટા બંગલામાં પ્રવેશો છો મમ્મી પપ્પા એક બાજુ મમ્મી છે એક બાજુ પપ્પા છે ખુશી ખુશી દાંત કાઢતા કાઢતા જોઈ રહ્યા છે કે વાહ મારા દીકરા વાહ ઇઝ ધ ઇન્કમ લોકો વચ્ચે આમ ગર્વથી કહેવા જોઈએ કે આ મારો દીકરો છે આ મારી દીકરી છે સમજાય આ કરવા માટે શું કરવું પડે બસ એ કરો આ મેળવવા માટે શું કરવું પડે એ કરો દરેક એક્શન એવી હોવી જોઈએ યાદ આવવું જોઈએ કે આ કરવાથી મેં જે આંખ બંધ કરીને જે સીન વિચાર્યો છે શું એ પ્રાપ્ત થશે જો હા હા જવાબ આવે તો આંખ બંધ કરીને કામ કરો છે ચાલો આ સાથે આપણે અહીંયા આપણો એક અહીંયા જે સરસ મજાનો પ્રમેય છે એ હું પૂરો કરું છું ફરીથી એક વખત હું તમને નિયમ સમજાવી દઉં શા માટે આવું થાય છે જ્યારે કોઈ એક આ બાજુ છે આ છે આ બે ખૂણા સરખા છે તો આ બાજુ આ બાજુ જે કંઈ પણ છે એ સામે એ સરખી જ થવાની છે એ નહીં ફરે જો તમે નાની મોટી ધારી પણ ફરી ફરીને ક્યાં એવા એ બે હરખા જ બિંદુ છે નાના મોટા હોય શકે નહી હા છે આમાં ઘણા બધાના વાલીઓ એવા છે કે જેની પાસે મની નથી પણ બીજા પાસેથી લઈને ભણાવે છે મારો દીકરો ભણશે મારી દીકરી ભણશે અમારા પરિવારને ઉપર લાવશે અમારા પરિવારને ઉજાળશે આવા સપના આવી અપેક્ષાઓ સાથે દરેક સવારે એની પડે છે દરેક સવારે એક વિચાર આવે છે મારો દીકરો મને આ પરિસ્થિતિમાંથી બહાર કાઢશે મારી દીકરી મને આગળ લઈ જશે મારી દીકરી મને ફેરવશે મને મને વિમાનમાં બેસાડશે મારો દીકરો મને બહુ મોટી ફોરવ્હીલમાં બેસાડશે મારો મારો જીગરજાન મારો દીકરો દિલનો ટુકડો એ મને મારા દરેક જે સપનાઓ અધૂરા છે એ પૂરા કરશે મને દુનિયા ફેરવશે મને મને ચા ઘણા વાલીઓની એવી ઈચ્છાઓ મને ચાર ધામની યાત્રા કરાવશે આવા નાના નાના નાની નાની અપેક્ષાઓ હોય છે વાલીઓની બહુ વધારે નથી હોતી અને એ અપેક્ષાઓ તમે સુખી થાવ પહેલા તમે સુખી થાવ એ બધી તો પછી પૂરી કરશું કીધું ને દીકરી પણ કીધું ને બેટા દીકરીની વાત થાય દીકરો દીકરી બધા સરખા છે હવે ડંજ બાઈ ટઈ જય ભર ભર માતા કી જય જય ગણિત ગુડ નાઈટ ગુડ નાઇટ ગુડ નાઇટ